ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં વધારો કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. શહેરના મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીમાં ઘરવેરાના લઈને વધારો કરવાની દરખાસ્ત સાધારણ સભામાં રજૂ કરવામાં આવી હતી, જેમાં મેયરના અધ્યક્ષસ્થાનેથી આ ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. જો કે આ દરમિયાન કોંગ્રેસ પક્ષના નગરસેવકોએ સાધારણ સભામાંથી વોકઆઉટ કરી હાઉસ ટેક્સ વધારાનો વિરોધ કર્યો હતો. આ બાદ આજે પણ કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે ઘરવેરાના બિલની હોડી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પ્રકાશ વાઘાણી, પ્રેસિડેન્ટ ભાવનગર સિટી કોંગ્રેસ. ભાવનગરની પરિસ્થિતિ કોરોના પછી હું એવું માનું છું, લોકોના રોજગાર ધંધા પણ બંધ છે, ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કદાચ હાઉસ ટેક્સ ઘરવેરો કદાચ થોડોક વધારે તો ચાલે, પણ નો વધારે તો વધારે સારું કહેવાય. પણ આ વિષમ પરિસ્થિતિમાં પણ ઘરવેરો એટલો બધો ઝીકી દીધો કે આજે લોકોને એવું લાગે છે કે પોતે ભાડાના મકાનમાં રહે છે એવી પરિસ્થિતિ થઈ છે. અને ખાસ કરીને હું એવું માનું છું કે જે દુકાન કોમર્શિયલ છે આ બધાએ તો જાણે એવું લાગે છે કમાઈ કમાઈને ઘરવેરાવાળાને જવાનું છે. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે બિલ છે ઘરવેરાના બિલ, એની હોળી કરી અને આ શાસકો અધિકારીની આયખળ ઉગાડવા માટેનો નવતર કાર્યક્રમ.